સુરત વિસ્તારમાંથી સમાચાર આપ્યા વેસુ વિસ્તારમાં રહેતો મોહમ્મદ રજાઉલ બાંધકામની સાઇટ પરથી એક બાર વર્ષની છોકરીને ઉઠાવી ગયો તેને પૂણા લઈ ગયો તેની સાથે બે વાર બળાત્કાર થયો અને પછી જે થયું એ ચોંકાવી દે તેવું હતું નમસ્કાર જમાવટ સાથે હું સમીર સુરતમાં આમ તો બળાત્કાર વગેરેના સમાચાર અવારનવાર સામે આવતા જ રહેતા હોય છે પોલીસને પૂછીએ તો પછી તેમના તરફથી જવાબ મળતો હોય છે કે આવા બનાવો એક ચોક્કસ વર્ગના લોકો પાસેથી સામે આવતા હોય છે દેશના અનેક વિસ્તારમાંથી લોકો સુરતમાં કામ કરવા માટે આવતા હોય છે પુરુષ હોય એ સુરતમાં કામ કરતો હોય છે અને તેનો પરિવાર જે તે રાજ્યમાં હોય એ રાજ્યની અંદર રહેતો હોય છે અને પોલીસના નિવેદન મુજબ પરપ્રાંતિય મજૂરોના આવી જે રીતના બનાવો છે એ અહીંયા આ વર્ગની અંદર વધી રહ્યા છે એમાં સુરતમાં વધારે એક બનાવ સામે આવ્યો છે આ બનાવ છે સુરતના વેસુ વિસ્તારના એક બાંધકામ સાઇટનો મોહમ્મદ રૂજાઉલ નામ છે વ્યક્તિનું જે આરોપી છે એ વ્યક્તિ સુરતની કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતો હતો થોડા દિવસ પહેલાં તે ત્યાંના એક મજૂર પરિવારની દીકરી સાથે સંપર્કમાં આવ્યો જે તે દીકરીની વાત થઈ રહી છે તેનું નામ અહીંયા નહીં લઈ શકાય કારણ કે દીકરી સગીરા છે બાર વર્ષની છે માત્ર મોહમ્મદ રજાઉલે એ દીકરી પર નજર બગાડી તેને લલચાવી તેને પ્રેમ જાણમાં ફસાવી સોળ મહિના રોજ તે દીકરી ગાયબ થઈ ગઈ એ સગીરા છે એમને ફોસલાવી અને તે ભાગાડી લઈ ગયો દીકરી ગુમ થતા પરિવારે શોધખોળ હાથ ધરી પણ છોકરીનો ક્યાંય પત્તો ન મળ્યો દીકરીના પરિવારને અચાનક સમાચાર મળ્યા કે બાજુમાં જ રહેતો મોહમ્મદ રજાઉલ પણ ગાયબ છે તો તેને શંકા ગઈ કે કંઈક તો ગરબડ છે વધારે પૂછપરછ કરી તો ખબર પડી કે મોહમ્મદ રૂજાઉલ પુણે ભાગી ગયો છે પરિવારે પોલીસને જણાવવું યોગ્ય સમજ્યું અને દીકરીનો પરિવાર પહોંચ્યો પોલીસ સ્ટેશન પોલીસ પાસે મામલો પહોંચતા બાંધકામ સાઇટના કોન્ટ્રાક્ટર છે તેમની પાસેથી થી મોહમ્મદ રઝાઉલ્લા નંબર લીધા અને પુણેના કોન્ટ્રાક્ટર છે તેમની પાસેથી પણ નંબર લેવામાં આવ્યા તેના નંબર પણ લીધા અને પોલીસે કોન્ટેક્ટ કર્યો ખબર પડી કે આરોપી એક સગીરા સાથે પુણે પહોંચ્યો છે આ ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસ પુણે પહોંચી ગઈ હતી અને બંને લોકોને પકડી લીધા હતા પકડી અને તેમને સુરત લઈ આવવામાં આવ્યા બંનેની પોલીસે પૂછપરછ કરી સગીરાને પૂછપરછમાં પૂછવામાં આવ્યું કે શું થયું હતું તો તેમણે જણાવ્યું હતું કે મારા પર બે વાર બળાત્કાર થયો છે સગીરાના પિતાએ આ વાતની જ કદાચ એમને ધ્યાન થઈ તો પછી તેમણે આ પોલીસ ફરિયાદ સગીરાના પિતાને ખબર પડતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે પોલીસે મોહમ્મદ રૂજાવલ સામે અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધ્યો છે મોહમ્મદ રૂજાવલ મૂળ બિહારનો છે અને તેમનો પરિવાર પણ અહીંયા જ રહે છે તેમના માતા પિતા પણ સુરત જ છે સુરતના પોલીસે ગુનાની ગંભીરતાને સમજતા કાયદેસર રીતના કડક કાર્યવાહી કરી છે અને આરોપીને ધરપકડ પણ કરી લીધી છે પૂછપરછમાં વધુ વિગતો પણ સામે આવી શકે છે અત્યારે જે વાત થઈ રહી છે એ સુરતના સમાચારની વાત થઈ રહી છે સુરતમાં કઈ રીતના ગુનાઓ વધી રહ્યા છે તેની વાત થઈ રહી છે અગાઉ પણ ત્રણ મહિના પહેલાં પણ સુરતમાં આવો જ બનાવ સામે આવ્યો હતો જ્યાં સત્તર વર્ષના છોકરાએ બાર વર્ષની છોકરી સાથે ત્રણ વાર સંબંધ બાંધ્યો હતો અને એ પણ અલગ અલગ જગ્યાઓ પર જોકે આ કેસ તો કંઈક અલગ જ વળાંક લઈને બહાર આવ્યો કારણ કે જ્યારે એ દીકરી હતી એમને બે માસિક ન આવ્યું તો તેણે એના એના મમ્મીને જાણ જાણ કરી કરી મમ્મીએ પતિને તો એ બધા મેડિકલમાં ગયા હોસ્પિટલમાં ગયાની સાથે જ તેમને ખબર પડી કે બાર વર્ષની દીકરીને ચાર માસનો ગર્ભ છે પછી છોકરીના બાપે પોલીસ ફરિયાદ નોંધાવી આ ઘટના પણ સચિન વિસ્તારના જીઆઈડીસી વિસ્તારની છે પરિવાર પણ શામિક જ હતો સુરતમાં વધતા જતા બનાવો ક્યારે બંધ થશે جوانو رہے، مننه.